ધોરણ ત્રણ વિષય ગણિત વર્કબુક પેજ નંબર 96 જો અહીંયા લખ્યું છે ખૂટતા સ્થાન પૂર્ણ કરો તો અહીંયા છે દાખલો આપ્યો છે પહેલો 42 માઈનસ 1 હવે અહીંયા જુઓ ખાલી છે એમાં તમારે સંખ્યા શોધવાની છે નીચે અહીંયા પહેલામાં ખાલી જગ્યામાં તમારે સંખ્યા શોધવાની છે ને બાજુમાં છે 4 તો આ દાખલો કેવી રીતે ગણીશું કેવી રીતે સંખ્યા શોધીશું તે આપણે નોટમાં સમજીશું તો જુઓ અહીંયા લખ્યું છે મેં 42 માઈનસ 1 આપણે અહીંયાની સંખ્યા શોધવાની છે અને અહીંયાની તો જુઓ અહીંયા 2 છે 2 માંથી કેટલા માઈનસ કરીશું તો અહીંયા 4 આવશે તો જુઓ આ 2 નાના છે અને 4 મોટી સંખ્યા છે તો જ્યારે એકમની સંખ્યા ઉપરની નાની હોય અને જવાબ મોટો હોય તો હંમેશા ધ્યાન રાખવાનું કે દશક લીધો હોવો જોઈએ તો આપણે અહીંયા બાજુમાંથી દશક લઈશું તો 4 માંથી 1 જશે તો અહીંયા કેટલા વધશે 3 અહીંયા આવશે 12 હવે 12 માંથી 4 માઈનસ કરવાના છે તમારે તો 12 માંથી 4 માઈનસ કરીશું તો કેટલા વધશે તો 8 વધશે તો જુઓ હવે 12 માંથી 8 જશે તો અહીંયા કેટલા વધશે 4 તો તમારે આ જે જવાબ આપેલો છે ને જે આ ઉપરની સંખ્યા છે એમાંથી આ માઈનસ જવાબ છે હવે એને બાદ કરવાનો છે જુઓ આપણે 12 માઈનસ 4 કરીશું તો 4થી 12 આવે ત્યાં સુધી આપણે ગણીશું તો 1 2 3 4 5થી ગણવાનું છે 12 સુધી તો 5 6 7 8 9 10 11 અને 12 તો જો કેટલી લાઈન થઈ 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા 8 આવ્યા તો આ 8ને આપણે આ જે રાઉન્ડ છે એમાં લખવાનું છે હવે જુઓ 12 માઈનસ 8 કરીશું તો જવાબ આવશે 4 એ જ રીતે જુઓ અહીંયા 3 છે 3માંથી માઇનસ 1 કરીશું તો અહીંયા કેટલા વધશે 2 તો આ રીતે જુઓ આપણે આ બંને સંખ્યા મળી ગઈ એવી જ રીતે 2 નંબરનો દાખલો છે જુઓ અહીંયા 3 રકમનો દાખલો છે હવે અહીંયા રકમ આપી છે 45 પછી અહીંયા આ રકમ આપણે શોધવાની છે નીચે માઇનસ કરીને 2 લખ્યા છે વચ્ચેની રકમ શોધવાની છે બાજુમાં 5 નીચે જવાબમાં આ રકમ આપણે શોધવાની છે અહીંયા 33 જવાબ છે તો જુઓ હવે આપણે જુઓ અહીંયા ઉપરની સંખ્યા નથી આપી આ બીજા પહેલા દાખલામાં આપણે નીચેની સંખ્યા શોધવાની હતી જ્યારે અહીંયા ઉપરની સંખ્યા શોધવાની છે તો આ તો સાવ સહેલું છે તો જુઓ અહીંયા 5 છે તો અહીંયા કેટલા આવશે તો આ 5 અને આ 3 બંનેનો સરવાળો કરવો પડશે તો 5માં 3 ઉમેરીશું તો કેટલા થશે 8 તો અહીંયા આપણે 8 લખવાના છે જો 8માંથી 5 જશે તો 3 વધશે એવી જ રીતે જુઓ અહીંયા ઉપરની સંખ્યા આપી છે નીચે ખાલી છે અને અહીંયા 3 છે હવે જુઓ પહેલાં દાખલામાં ઉપરની સંખ્યા નાની હતી 2 હતા નીચે 4 હતા જવાબમાં તો 4 મોટા હતા એટલા માટે આપણે દશક લેવો પડ્યો જ્યારે અહીંયા ઉપર 5 છે નીચે જવાબ 3 છે એ 5 કરતાં નાની સંખ્યા છે એટલે અહીંયા આપણે દશક લેવાની જરૂર નથી તો આ 5માંથી આપણે કેટલા માઇનસ કરીશું તો 3 વધશે તો અહીંયા આવશે 2 5માંથી 2 જશે તો 3 હવે અહીંયા 4 છે 4માંથી 2 જશે તો કેટલા આવશે 2 તો જુઓ આ રીતે આપણો દાખલો આ પૂરો થઈ ગયો તો તમારે ધ્યાન રાખવાનું છે કે ઉપર એકમની સંખ્યા નાની હોય અને જવાબ મોટો હોય તો તમારે દશક લઈને દાખલો ગણવાનો છે અને જ્યારે નીચે જવાબ છે એ નાની સંખ્યા હોય અને ઉપરની સંખ્યા શોધવાની હોય તો આ બંનેનો સરવાળો કરીને જે આવે તે અહીંયા ઉપર લખવાનું છે તો આ રીતે તમારે આ દાખલા ગણવાના છે તો જુઓ આ દાખલામાં આપણે 2 દાખલા સમજ્યા તો તમારે પહેલી અને બીજી લાઈન એટલે કે 1 થી 10 સુધી દાખલા તમારે
પહેલા નોટમાં ગણવાના છે અને પછી આ વર્કબુકમાં ને આ નીચેના બાકીના દાખલા આપણે કાલે સમજીશું જેથી તમને બીજી વખત સમજો તો વધારે સમજ પડે તો આજે તમારે ફક્ત આ બે લાઇનના દાખલા ગણવાના છે